નમસ્કાર, ન્યૂઝ એટ 10 સાથે હું છું જિજ્ઞાસા. ન્યૂઝ એટ 10 માં તમામ મહત્વપૂર્ણ સમાચારોની વાત કરીશું, પરંતુ સૌથી પહેલા વાત કરવી છે આજથી શરૂ કરાયેલા સ્વચ્છતા અભિયાનની. જી હા, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે તમામ ધર્મસ્થળો પર 14 થી 22 જાન્યુઆરી સુધી સ્વચ્છતા અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી અને આજથી આ અભિયાનની શરૂઆત પણ તેમણે કરાવી છે. આજથી 22 જાન્યુઆરી સુધી આ અભિયાન ચાલશે. મુખ્યપ્રધાને ધોળેશ્વર મહાદેવમાં સ્વચ્છતા અભિયાન કરાવ્યું છે શરૂ. કલેક્ટરોને સ્વચ્છતાના ફોટા ઈમેલ કરવાના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ કે જેમણે આજથી આ સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરાવી દીધો છે. અલગ અલગ જગ્યાઓ પર આજથી ધાર્મિક સ્થળો ઉપર છે સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. મુખ્યમંત્રી જે છે ભૂપેન્દ્ર પટેલ તેના દ્વારા ગાંધીનગરનું જે મહાદેવનું મંદિર છે ત્યાં જે છે સ્વચ્છતા અભિયાનનો શરૂઆત કરવામાં આવી છે. જે રીતે આપ દ્રશ્યો પણ જોઈ શકો છો કે જે રીતે ધોળેશ્વર મહાદેવ મંદિર છે ત્યાંથી આ સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે અને લોકો સાથે જે મુખ્યમંત્રી છે તે પણ સ્વચ્છતા કાર્યક્રમમાં જોડાયા છે. ખાસ કરી અને આજથી 22 તારીખ સુધી જે છે અલગ અલગ ધાર્મિક સ્થળો ઉપર, નાના મોટા તમામ ધાર્મિક સ્થળો ઉપર સ્વચ્છતા અભિયાન નો ઝુંબેશ છે તે શરૂ કરવામાં આવશે. અને જે રીતે અયોધ્યામાં રામ મંદિરમાં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા છે 22 તારીખે, ત્યાં સુધી આ તમામ જે નાના મોટા ધાર્મિક સ્થળો છે ત્યાં આ જ પ્રમાણે સ્વચ્છતા અભિયાન છે તેની શરૂઆત કરવામાં આવશે અને 22 તારીખ સુધી તે શરૂ રહેશે. જે રીતે આજે શરૂઆત કરવામાં આવી છે અને ગાંધીનગર ખાતે જે ધોળેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે ત્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સ્વચ્છતા અભિયાનનું શરૂ કરવામાં આવ્યું છે અને ગુજરાતમાં પણ તમામ નાના મોટા જે ધાર્મિક સ્થળો છે તે પણ આજ રીતે 22 તારીખ સુધી તમામ જગ્યાઓ પર સફાઈ અભિયાન કરવામાં આવશે. કેમેરા પર્સન મનીષ ત્રિવેદી સાથે હરીન માત્રાવાડિયા, TV9 ગાંધીનગર. તો ગુજરાતના તમામ ધર્મસ્થાનો પર સાફ સફાઈ શરૂ કરવાનું અભિયાન આજથી. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ધોળેશ્વર મહાદેવના મંદિરે ખુદ સફાઈ કરીને પ્રારંભ કરાવ્યો છે. 22 જાન્યુઆરી સુધી આ સ્વચ્છતા અભિયાન છે એ ચાલવાનું છે. ગુજરાતના અલગ અલગ ધર્મસ્થાનો પર સ્વચ્છતા અભિયાનની શરૂઆત મુખ્યપ્રધાને કરાવી. આ દ્રશ્યો પણ આપ જુઓ. ગાંધીનગરના ધોળેશ્વર મહાદેવના મંદિરમાં ખુદ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સાફ સફાઈ કરી એમના સીધા દ્રશ્યો તમે જોઈ શકો છો અને આજથી આ સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે. 22 જાન્યુઆરી સુધી આ અભિયાન છે એ ચાલુ રહેશે.